ચલો બાળકો, આ એક બીજી પ્રવૃત્તિ છે, એ બી તમારે ઓળખવાના છે અક્ષરો. તો આમાં છે, આ કયો અક્ષર છે? શીખી ગયા ને આપણે, આગળ ગ છે. કયો અક્ષર છે? ગ. તો હવે આ ગ છે એવો તમારે આઈની અંદરથી ગ ઓળખવાનો છે, અને એની ઉપર તમારે ગોળ કુંડાળું કે વર્તુળ કરવાનું છે. તો આ ગ છે એવો ગ ક્યાં છે? તો એક આ રહ્યો, તો એની પર આપણે ગોળ કુંડાળું કરીશું. હવે આ કયો અક્ષર છે? મ. એટલે આવો તો નથી જ, હવે આ પણ નથી, અહીંયા નથી, આ નથી, આ નથી, અને આ ગ છે. શું છે? ગ. જોયો આ ગ અને આ ગ લાગે છે ને સરખો? પછી આ જ છે, નથી, આ ના, આ નથી, આ શું છે? ગ. અહીંયા આપણે વર્તુળ કરવાનું. જોયો આ ગ છે એવો ગ, ગ આ ગ આ ગ. એવી રીતના આપણે બીજો અક્ષર લેવાનો છે મ. કયો અક્ષર લેવાનો છે? મ. હવે આ ગોળ ગોળ એની આજુબાજુ લખી કાઢ્યા છે બીજા અક્ષરો, એની અંદરથી તમારે આ મ છે એવો મ ખોળવાનો છે. તો ચલો, કોણ ખોળી કાઢશે? રચનાએ ખોળ્યો, રચના ખોળાઈ ગયો. જુઓ તો મ, જુઓ આ રહ્યો મ. બીજું કોણ ખોળશે? ભૂમિકા, ભૂમિકાએ ખોળ્યો મ. જુઓ આ રહ્યો મ, અને વચ્ચે એક મ રહી ગયો. કઈ રહી ગયો? ચલો બીજા કોણ ખોળશે? ખોળો તો આ રહ્યો મ. ચલો પાયલ, પાયલ ક્યાં ગઈ? પાયલ બી મ ખોળશે, તો આ રહ્યો મ. ચલો લતા, લતા બી મ ખોળી કાઢશે, તો આ રહ્યો મ. જોયો આ મ છે એવો અહીંયા પણ છે, આ મ છે એવો અહીંયા છે, આ મ છે એવો અહીંયા છે, આ મ છે અહીંયા છે, આ મ છે. જોવાયો મ? સરસ. હવે કયો અક્ષર આવે છે? ન છે. શું છે? ન. તમારે પહેલાં આવી રીતના ન પાડી દેવાનો મોટો, પછી નાના નાના અક્ષર પાડી દેવાના, અને પેન્સિલથી તમારે એને એવો જ અક્ષર હોય એની પર તમારે ગોળ વર્તુળ કરતું જવાનું છે, મીંડું કરવાનું છે. તો આ ન છે, તો એની પર આપણે આ વર્તુળ કર્યું. હવે મ ના, આ શું છે? છે એવો અક્ષર નથી, આ છે નથી, આ છે હા. તો અહીંયા તમારે એવો અક્ષર કરવાનો છે. પછી આ છે ના, અહીંયા છે નથી, આ છે ના, આ છે ને હા. તો અહીંયા પણ તમારે મીંડું વર્તુળ કરવાનું છે. હવે અહીંયા છે નથી, આ છે નથી, અહીંયા નથી, અને આ ફરી પાછા ન પર આવી ગયા. જોયો આ ન છે એવો આ ન છે, આ છે એવો આ ન છે, આ ન છે એવો આ ન છે. હવે આપણે કયો અક્ષર શીખવાનો છે? જ. કયો અક્ષર શીખવાનો છે? જ. તો આ જ છે એવો જ તમારે અહીંયા બધા અક્ષર મૂકેલા છે એમાંથી ખોળી અને વર્તુળ કરવાનું છે. તો અહીંયા તમને જોવાય છે, તો આ જ છે. શું છે? જ. આ જ, આ જ ઓળખાઈ ગયા? તો આપણે પહેલો અક્ષર ઓળખ્યો ને ગ. કયો અક્ષર ઓળખ્યો? ગ. આ રીતના તમારે ગ લખી કાઢવાનો અને એ જુદા જુદા અક્ષર બનાવી અને પછી વર્તુળ કરવાનું. ગ હોય તો ખોળીને ગ પર વર્તુળ કરી દેવાનું છે. પછી એવી રીતના તમારે આ મને પણ ઓળખવાનો છે, અહીંયા નને પણ ઓળખવાનો છે, અને જને પણ ઓળખવાનો છે. એવી રીતના તમે ગ, મ, ન અને જ આ રીતના તમે ઘરે બેસીને સરસ મજાની તમારી નોટબુકમાં પ્રવૃત્તિ કરી શકો છો. ચાર અક્ષર ઓળખી જવાના, ગ, મ, ન અને જ. ચલો આ રીતના પ્રવૃત્તિ કરતા રહેજો.